जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGIS ऑनलाइन में दरेक विद्यार्थी मित्रों हार्दिक अभिवादन छे। विद्यार्थी मित्रों आनी पहेलाना बे लेक्चर नी अंदर आपणे खूबज सरस मजानो पाठनो अभ्यास करी रह्या हता, जेनी अंदर पाठनुं नाम हतुं 14मो पाठ नैसर्गिक स्त्रोत। हवे आ नैसर्गिक स्त्रोत छे के जेने आपणे इंग्लिश नी अंदर नेचरल रिसोर्सिस तरीके ओळखी रह्या छीए। आ जे कुदरती स्त्रोत छे, नैसर्गिक एटले थशे कुदरती स्त्रोत, एना विशे थोड़ोक अभ्यास करेलो हतो, एनुं थोड़ुक रिविजन विद्यार्थी मित्रों आनी अंदर करीए, त्यार पछीनो आपणो टॉपिक छे स्टार्ट करवा माटे जई रह्या छीए। तो विद्यार्थी मित्रों गया लेक्चर नी अंदर जे बे पार्ट जोयेला हता, ए बे पार्ट नी अंदर जोयेलुं हतुं के विश्वनी अंदर एटले ब्रह्मांड नी अंदर जे पृथ्वी आवेलुं छे, पृथ्वी उपर मानव जीवन शक्य छे शा माटे, तो एना माटे पॉइंट आपवामां आवेलो हतो के अहीं मानव जीवन माटेनी पूरती व्यवस्था होवाने कारणे पृथ्वी उपर मानव जीवन शक्य छे, ज्यारे मंगल उपर अने शुक्र उपर मानव जीवन शक्य नथी। एना माटे मुख्य त्रण बाबतो विशे चर्चा करेली हती। एनी पहेली बाबत हती भूमि, एटले के जमीन। पृथ्वीनुं उपरनुं जे पड छे एने आपणे भूमि तरीके ओळखीए छीए, एटले के पृथ्वी उपरनुं जे पड छे भूमि तरीके आपणे ओळखीए छीए, तेने आमां आपणने पूरता प्रमाणमां उपयोग करी शकीए छे। बीजी ज एवी ज वस्तु छे पाणी। पाणी पण आपणने पृथ्वी ग्रह उपर पूरता प्रमाणमां मळे छे। गया लेक्चर नी अंदर आपणे चर्चा करेली हती के आखा पृथ्वीनी अंदर 3/4 भागमां एटले के 75% जेटला भागनी अंदर पाणी रहेलू छे, जे पण मानव जीवन माटे खूब ज अगत्यनुं कही शकाय। तेवी ज रीते हवा। हवानी अंदर जे आपणे सजीव माटे अगत्यनी वस्तु छे नाइट्रोजन ऑक्सिजन, એ વધારે પડતા પ્રમાણમાં હોવાને કારણે માનવ જીવન અહીં શક્ય બને છે, તે ગયા લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરેલી હતી। ત્યાર પછીની ખૂબ જ સરસ મજાની એક વાત આવે છે, વાતાવરણની ભૂમિકા। પૃથ્વીના સ્તર છે એના ઉપરના ભાગે જે હવા આવેલ છે, આવરણ આવેલ છે હવાનું, આ આવરણને આપણે વાતાવરણ તરીકે ઓળખી શકીએ। આ વાતાવરણ પણ આપણા માટે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે, અને તેને આપણે કીધેલું હતું કે પૃથ્વીને કામડા તરીકે, એટલે કે જે આપણે ઓઢવા માટેની હોય છે એના તરીકે તે કાર્ય કરે છે, એટલે કામડા સ્વરૂપે તે ઉપરના ભાગે રહેલું હોય છે, અને એને કારણે પૃથ્વી ઉપરનું તાપમાન દિવસ દરમિયાન વધારે પડતું વધતું નથી, ઊંચું જતું નથી, અને રાત્રિના સમય દરમિયાન ખૂબ જ નીચા પ્રમાણમાં જતું નથી। એની ચર્ચા ગયા લેક્ચરની અંદર આપણે ચંદ્ર વિશે સરખામણી કરી અને કરવામાં આવેલી હતી। એવી જ રીતે સરસ મજાની એક વાત કરવામાં આવેલી હતી પવનો। આપણે જોઈએ છીએ સામાન્ય રીતે ઉનાળાના સમય દરમિયાન જે હવા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તેને આપણે પવન તરીકે ઓળખીએ છીએ, અને પવન કેવી રીતે ઉત્પન્ન થાય તેની ચર્ચા કરેલી હતી કે પૃથ્વી છે એ ઝડપથી ગરમ થાય છે, જ્યારે પાણી છે એ પ્રમાણમાં ધીમે ગરમ થાય છે, જેને કારણે હવા છે એ પાતળી બને છે, પાતળી હવા ઉપર જશે, ઘટ હવા છે એ પાતળી હવાની જગ્યા લેશે, એને કારણે પવન છે ઉત્પન્ન થાય છે, એની ચર્ચા ગયા લેક્ચરની અંદર કરવામાં આવેલી હતી। એવી જ રીતે વાયુનું પ્રદૂષણ, આ વાયુનું પ્રદૂષણ વિશે પણ વાત કરેલી હતી કે વાયુની અંદર જુદા જુદા પ્રકારના જે કારખાના છે, ફેક્ટરી છે, અને એને કારણે છે વાયુ પ્રદૂષિત થાય છે, એમાં ખાસ કરીને વાત કરેલી હતી। આપણે જો ભારતની વાત કરીએ તો ચાર મહાનગરો, આ ચાર મહાનગરોની અંદર પણ પ્રદૂષણ, વાયુનું પ્રદૂષણ ઘણું બધું વધારે હોવાને કારણે ત્યાં છે સીએનજી ટાઈપના વાહનો છે ચલાવવામાં આવે છે। એવી જ રીતે ખૂબ જ સરસ મજાની મિત્રો વાત, અત્યારે હમણાં થોડાક સમય પહેલા આપણે લોકડાઉન આવેલું હતું, આ લોકડાઉન દરમિયાન તમે જો પેપર વાંચતા હશો તો તેની અંદર ક્લિયર કટ લખેલું હતું કે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટતું જાય છે,
એટલે કે વાહનો છે, કારખાના છે, ફેક્ટરીઓ છે, આ બધી વસ્તુઓમાંથી ધુમાડા ઉત્પન્ન થાય છે અને એને કારણે વાયુનું પ્રદૂષણ વધે છે. તેને કારણે કઈ કયા પ્રકારની હાનિકારક અસર થાય છે તેની પણ ચર્ચા કરેલી હતી. એવી જ રીતે બીજો એક ભાગ છે જે પાણી વિશે વાત કરીએ તો કે પાણી પણ પ્રદૂષિત થાય છે અને એને થવા માટે પણ જો આપણે કેવું હોય તો હસતા હસતા કહી શકાય કે બે પગ વાળું પ્રાણી એટલે મનુષ્ય, આ મનુષ્ય દ્વારા છે એ પ્રદૂષણની પ્રક્રિયા થાય છે. જો પૃથ્વી ઉપર મનુષ્ય ન હોત તો પ્રદૂષણ થવાની કોઈ શક્યતા રહેલી નથી. અને આપણી ફેસિલિટી માં મેળવવા માટે આ બધા જ પ્રદૂષણનું પ્રમાણ વધતું જાય છે. જે 200 વર્ષ પહેલા પ્રદૂષણ નહોતું એ પ્રદૂષણ છે ધીમે ધીમે વધતું જાય છે. વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખો, ભવિષ્યની અંદર પણ જો આની ઉપર કંટ્રોલ કરવામાં નહીં આવે તો ચોક્કસ અત્યારની જે આધુનિક સિસ્ટમ મુજબ અત્યારે જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એ અભ્યાસ માટે મોબાઈલ, કોમ્પ્યુટર, ટીવી આ બધાનો ઉપયોગ કરી છે, ભવિષ્યની અંદર આ જ કચરો આપણા માટે હાનિકારક સાબિત થવાનો છે. એટલે પાણીનું પ્રદૂષણ વિશે પણ ચર્ચા કરેલી હતી અને ત્યાર પછી એક સરસ મજાની વાત કરેલી હતી જળ ચક્ર, જેને ઇંગ્લિશની અંદર આપણે કહેશું વોટર સાયકલ. આ વોટર સાયકલની અંદર એટલે કે જળચક્રને કારણે વરસાદ દર વર્ષે અત્યારે બહુ જ સરસ મજાનો વરસાદ છે એ વરસી રહ્યો છે અને એ જળચક્ર કેવી રીતે થાય છે અને બાષ્પીભવનને કારણે આપણને કેવી રીતે પાણી પ્રાપ્ત થઈ શકે એની ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરેલી હતી. એટલે ગયા લેક્ચરની અંદર એટલે કે પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર આના વિશે ચર્ચા કરેલી હતી. આજના જે પાઠ છે એની અંદર હવેનો જે વિભાગ છે તેના વિશે ચર્ચા કરીએ તો સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ આપવામાં આવેલો છે, ભૂમિમાં ખનિજની પ્રચુરતા. વિદ્યાર્થી મિત્રો નામ જ એવું છે કે તરત જ તમને ખ્યાલ આવી જાય, ભૂમિ એટલે જમીન માં ખનિજની પ્રચુરતા એટલે પુષ્કળ પ્રમાણમાં. વિદ્યાર્થી મિત્રો તરત જ આપણા મગજની અંદર પ્રશ્ન થાય કે ખનિજ એટલે શું? તો પૃથ્વીની અંદરથી આપણને જુદા જુદા પ્રકારના જે તત્વો છે એ પ્રાપ્ત થાય છે, એની સાથે સાથે બીજી ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત થતી હોય. દાખલા તરીકે લોખંડ છે, એલ્યુમિનિયમ છે, આ બધી જ વસ્તુઓ ઉપરાંત ખનિજ તેલ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધી જ વસ્તુ પૃથ્વીની અંદરથી મોટા ભાગની વસ્તુ પ્રાપ્ત થાય છે. એટલા માટે ભૂમિ આપણા માટે ખૂબ જ સારામાં સારું નૈસર્ગિક સ્ત્રોત તરીકે ઓળખી શકાય. એના માટે કહેવામાં આવે છે કે મહત્વનો સ્ત્રોત છે તે કયો છે? પૃથ્વી માટે ખનિજ છે. પૃથ્વી માટે મહત્વનો જે સ્ત્રોત છે એ ખનિજ ગણાય છે. કારણ કે તમે વિચારી લ્યો કે તમે જે જગ્યા ઉપર ખુરશીમાં બેઠા હોય, ટેબલમાં બેઠા હોય કે કોઈ પણ સ્થાન ઉપર બેઠા હોય તો પૃથ્વીમાં રહેલા ખનિજ તત્વોનો આની અંદર પૂરતા પ્રમાણમાં ઉપયોગ થયેલો હોય છે. એટલે ખનિજ છે એક મહત્વનો, કોઈ પણ જગ્યાએ કોમ્પ્યુટર લેશો, મોબાઈલ લેશો, ટીવી લેશો અથવા તો કોઈ પણ સ્થાન હોય દરેક જગ્યાએ ખનિજનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને આ ખનિજ વિદ્યાર્થી મિત્રો આપણને પૃથ્વીમાંથી પ્રાપ્ત થાય છે. તો હવે આપણે જોવાનું છે કે આ જે ભૂમિ છે એનું નિર્માણ કઈ રીતે, આપણે જે ચેપ્ટર છે એમાં એક પોઈન્ટ મહત્વનો પોઈન્ટ કહી શકાય કે ભૂમિનું નિર્માણ એટલે કે જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે. એટલે એ નિર્માણ માટે આપણે મુખ્યત્વે ચાર પરિબળો જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો ભૂમિના નિર્માણ માટે ચાર પરિબળો જવાબદાર છે. આ ચારે ચાર પરિબળો છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યના કહી શકાય, પરીક્ષામાં પૂછી શકાય તેવો પ્રશ્ન છે કે ભૂમિના નિર્માણ માટેના પરિબળો જણાવો. તો ચાર પરિબળોની અંદર એક પરિબળ આવશે સૂર્ય, બીજું પરિબળ આવે છે પાણી, ત્રીજું પરિબળ આવે છે પવન અને ચોથું પરિબળ આવે છે લાઇકેન. તો 1 બાય 1
विद्यार्थी मित्रों आपणे आना विषे चर्चा करता जईए छीए। एमां सौ प्रथम विद्यार्थी मित्रों आवे छे सूर्य। तमे आकृतिनी अंदर जोई सको छो विद्यार्थी मित्रों के आ सूर्यनी मदद थी केटलू कार्य। आनी पहेला पण आपणे सूर्य छे आपणा माटे महत्वनो कुदरती स्त्रोत छे एनी चर्चा करेली ज हती। परंतु साथे साथे भूमिना निर्माण माटे केटली अगत्यता छे, जमीन जे बने छे एना माटे केटली अगत्यता छे तेनी चर्चा नी अंदर करवानी छे। विद्यार्थी मित्रों आपणे बधा सामान्य रीते गामडानी अंदर रहेता अथवा कदाच गामडानी अंदर न रहेता होय तो आपणा सगा संबंधीने त्यां घणी वखत गयेला होय तो उनाळाना समय दरमियान तमे जोयुं हशे के खेडूत छे ई खेतरमां टाइल्स नाखता होय, बराबर। आ तो जे टाइल्स छे ई हकीकतनी अंदर तमे 200-500 वर्ष पहेला जोयुं होय तो ए पर्वत छे एनी अंदर डुंगराळ पर्वत होय छे। हवे आ डुंगराळ पर्वतनी माथी आपणे नानी नानी कणी स्वरूपे जे जमीन प्राप्त थाय छे एना माटे एक जवाबदार स्त्रोत तरीके आपणे जो गणवुं होय तो कही शकाय सूर्य। केवी रीते कार्य थाय छे विद्यार्थी मित्रों तमे जोयुं हशे तमारा घरे तमारा खेतरनी आजुबाजु बहु मोटा डुंगरो होय पण डुंगरनी अंदर जे पर्वतो रहेला पत्थरो रहेला होय छे आ पत्थरमांथी भूमिनुं निर्माण मित्रों कई रीते थाशे तो एनी अंदर लखवामां आव्युं छे के सूर्यने कारणे आ पत्थर अथवा तो मोटा मोटा खड़को छे ते गरम थाय छे। दिवस दरमियान आ पत्थरो गरम थाशे अने रात्रिना समय दरमियान आ पत्थरो छे ते ठंडा पड़े छे विद्यार्थी मित्रों અને તેને કારણે એની અંદર રહેલી તિરાડો જે વચ્ચેના ભાગે તિરાડો હોય છે એ તિરાડો સતત પહોળી થશે અને તેને કારણે આ પથ્થરનું વિભાજન થાય છે એટલે કે છૂટું પડે છે। વિદ્યાર્થી મિત્રો એટલે તમને સમજણ આવી ગઈ કે સૂર્યની મદદથી કે આની અંદર કઈ રીતે છે ભૂમિનું નિર્માણ થાય। विद्यार्थी मित्रों बीजू ज एक एवं परिबळ छे विद्यार्थी मित्रों खास याद रखो तमे चित्र मां जोई सको छो बीजू एक परिबळ छे पाणी। जेवी रीते सूर्य एक परिबळ हतुं एवी ज रीते बीजू एक परिबळ क्यूं छे तो के पाणी। पाणीनी मदद थी पण जमीननुं निर्माण थाय छे। जेवी रीते सूर्यने कारणे पत्थर होय एमां तिराड पड़शे एनी अंदर वरसादना समय दरमियान छे पाणी अंदर जाशे अने तेने कारणे पत्थर छे तूटे छे एटले एक पत्थरमांथी बे बेमांथी चार चारमांथी आठ धीमे धीमे पत्थरना नाना नाना कटका थाता जाय छे। विद्यार्थी मित्रों कदाच एवुं थाय के आपणे आवुं थतुं हशे पण आनो समयगाळो घणो बधो लांबो होय छे। આજે આવું થાય અને કાલે એના એકના બે કટકા બેના ચાર ચારના આઠ કટકા વિદ્યાર્થી મિત્રો થઈ શકશે નહીં એટલે સૂર્ય પછી બીજો વિભાગ આવ્યો છે પાણી અને પાણી પછી ત્રીજો જો કુદરતી નૈસર્ગિક સ્ત્રોત હોય તો તમને જોવા મળે છે પવન। આ પવન પણ આ ભૂમિના નિર્માણ માટે જવાબદાર સ્ત્રોત ગણી શકાય વિદ્યાર્થી મિત્રો કારણ કે પવનને કારણે આ જે ખડકો રહેલા છે આ ખડકોમાં ઘસારો થશે અને એને કારણે નાના 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 કણની અંદર રૂપાંતર થશે અને લાંબા સમય આપણને ભૂમિ છે એ પ્રાપ્ત થાય છે। વિદ્યાર્થી મિત્રો આ નાના નાના કણને કારણે કદાચ તમે જે રણ પ્રદેશ હશે એને અંદર પવનને કારણે તમને ખૂબ જ પ્રમાણમાં છે એ પુષ્કળ પ્રમાણમાં છે એ એ માટી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય તેવું જોવા મળશે એટલે કે પથ્થરના ખવાણ માટે એક ત્રીજું પરિબળ થયું છે તે પવન અને ત્યાર પછી એક સરસ મજાનું ચોથું પરિબળ। આ ત્રણેય પરિબળો વિદ્યાર્થી મિત્રો તમે જોયા છે। સૂર્ય કહીએ તો આપણને ખબર તરત પડી જાય, પાણી કહીએ તો ખબર પડી જશે, પવન કહીએ તો ખબર પડી જશે, પણ હવે તમને જે આકૃતિની અંદર દર્શાવવામાં આવેલું છે લાઇકેન ચોથું પરિબળ છે વિદ્યાર્થી મિત્રો।
जो लाइकेन ने आपणे दर्शाववुं होय तो एक प्रकारनी वनस्पति छे विद्यार्थी मित्रों। आ वनस्पति ने कारणे कई रीते भूमिनुं निर्माण थाय छे तमे जोई शको छो अने समझो। आ चारे चार परिबळो तमे चोक्कस प्रमाणमां नीचे ज्यारे प्रश्ननी अंदर आपवामां आवे त्यारे चोक्कस प्रमाणे तमे एनो जवाब छे लखी शकशो। आ लाइकेन ने कारणे जो कोई पत्थर ऊपर आ लाइकेन एटले के टूंकमां एक प्रकारनी जे लील जेवो भाग छे ए पत्थर ऊपर उगशे अने एना मूळ जाय छे खड़कमां पत्थरमां जाशे અને એને કારણે જેવી પહેલા પ્રવૃત્તિ હતી વિદ્યાર્થી મિત્રો કે એમાં તિરાડ પડશે। તમે ગામડાની અંદર અથવા સિટીની અંદર તમે જોશો કે જ્યાં મોટા મકાન બંગલા કાંઈ પણ બનાવેલું હોય તો એની આજુબાજુ મોટા વૃક્ષો છે એ ઉગાડવામાં ના આવે, લીમડો ન્યા ન આવે, પીપળો ન આવે, કારણ કે એના મૂળ છે એ મૂળ છે એ પાયામાં જશે અને પાયામાં જવાને કારણે પાયો છે એ તોડી નાખશે। ટાકો હોય તો ટાકાને તોડી નાખશે। તમે આવું ઘણી બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન છે એ અવલોકન કરવાની વસ્તુ છે તો એની અંદર તમે ઘણી વખત આવું જોઈએ કે એના મૂળ છે એ ત્યાં જશે અને એને તોડી નાખશે। તો એવી જ રીતે આ લાઇકેન પણ એવું જ કાર્ય કરશે કે લાઇકેન ને કારણે પથ્થર છે એ અંદર જશે, પણ પથ્થરની અંદર મૂળ જશે અને મૂળને કારણે પથ્થર એકમાંથી બે, બેમાંથી ચાર અને ચારમાંથી આઠ એવી રીતે નાના નાના કણની અંદર ઘટકમાં રૂપાંતર થશે। એટલે આવી રીતે વિદ્યાર્થી મિત્રો ભૂમિનું નિર્માણ થાય છે એટલે કે જમીન બને છે। આ ભૂમિના નિર્માણ માટેના આપણે ચાર પરિબળો વિશે ચર્ચા કરી, સૂર્ય, પાણી, પવન અને ચોથું હતું લાઇકેન। વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થાય કે આ જે ભૂમિ નિર્માણની પ્રક્રિયા છે એ ખૂબ જ લાંબી પ્રક્રિયા છે। આગળ મેં ક્યાંક વાંચેલું છે કે માત્ર તમે એક સેન્ટીમીટર તમારા અભ્યાસની અંદર વિજ્ઞાનની અંદર આવે છે કે તમે બે પથ્થરને આમ ઘસશો તો તમારે એ ઘસારાને કારણે એક સેન્ટીમીટર જો તમારે માટી બનાવવી હશે, ઊંચી થર લઈ આવવું હશે તો એના માટે વર્ષોના વર્ષ લાગી જાય છે। પરંતુ આની અંદર હવે એક સાથે એક સરસ મજાની પ્રવૃત્તિ પણ આપવામાં આવેલી છે કે આ જમીનનું ધોવાણ અટકાવવા માટેની એક પ્રવૃત્તિ આપેલી છે। એ પ્રવૃત્તિની અંદર તમે માટીના બે જે આવી રીતે માટીના છે બે પાત્ર લેવામાં આવે અને આ પાત્રની અંદર એકની અંદર માત્ર માટી રાખવામાં આવે, જ્યારે બીજા પાત્રની અંદર માટીની સાથે જો વૃક્ષો ઉગાડવામાં આવે એટલે કે નાના નાના વૃક્ષો ઉગાડવામાં આવે અને જો એની ઉપરથી પાણી દાખલ કરવામાં આવે, બંનેમાં સરખું જ પાણી આપવામાં આવશે। ભૂતકાળમાં તમે આ પ્રવૃત્તિ કરી ગયેલા છો કે આની અંદર નાના નાના છોડ છે જવેરા તરીકે ઓળખી શકો તો આની ઉપર પાણી નાખશો તો આમાં માટીનું ધોવાણ ઓછું થાય છે, જ્યારે આની અંદર માટીનું ધોવાણ વધારે થશે। એટલે કે જો પૃથ્વી ઉપર જંગલોનું પ્રમાણ વધારે હશે તો આપણા જે માટી છે એને બચવા માટેનું એટલે કે માટીનું ધોવાણ થવાનું કાર્યનું પ્રમાણ ઓછું થતું જાય છે। પરંતુ જો આ વૃક્ષો અને જંગલો ધીમે ધીમે કપાતા જશે તો તેને કારણે જંગલો કપાવવાને કારણે ભૂમિનું ધોવાણ વધતું જાય છે। એટલે આપણા ભૂમિનું ધોવાણ ઓછામાં ઓછું થાય તે માટે પૂરતો પ્રયત્ન કરવાનો છે। એટલે આપણે આ વિભાગની અંદર એક પોઈન્ટ વિશે ચર્ચા કરી જેનું નામ હતું ભૂમિમાં ખનિજની પ્રચુરતા। જમીનની અંદર પુષ્કળ પ્રમાણમાં આપણને ખનિજ મળે છે અને સાથે સાથે ખનિજ તેલ પણ પ્રાપ્ત થાય છે, પરંતુ એ સમજવા માટે આપણે જોયું કે ભૂમિનું નિર્માણ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે થાય છે। અને હવે પછીનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરસ મજાનો પોઈન્ટ, પરીક્ષાની દ્રષ્ટિએ પૂછી શકાય ગેરંટી સાથે। આખા ચેપ્ટરની અંદર મુખ્યત્વે ચાર ચક્ર આવેલા છે, નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર અને ત્યાર પછી છે
जल चक्र आ चक्र छे परीक्षानी दृष्टिए खूबज अगत्यना चक्र तरीके ओळखी शकाय। चार चक्र में कार्बन डाइऑक्साइड चक्र पण आवे छे, एमानु एक पहेलू चक्र तमने विद्यार्थी मित्रों दर्शाववामां आवेलू छे नाइट्रोजन चक्र। विद्यार्थी मित्रों घणी वखत प्रश्न ज एवा प्रकारना होय छे के चोक्कस प्रमाणमां आपणे जवाब आवडी शके, नाम ઉપરથી ખબર પડશે નાઇટ્રોજન ચક્ર એટલે ચક્ર એટલે શું, તો અહીંથી સ્ટાર્ટ થાય અને અહીં પાછું પૂરું થાય તેને આપણે ચક્ર તરીકે ઓળખી શકાય, બરાબર। ગયા લેક્ચરની અંદર આપણે જલચક્ર વિશે ચર્ચા કરી ગયા છે, તો જલચક્રની અંદર શું હતું, તો કે દરિયામાંથી પાણી છે એનું બાષ્પીભવન થતું હતું, બરાબર, વાદળો બનતા હતા અને એને ઘટ ટીપામાં રૂપાંતર થઈ અને ફરીથી પાછો તે વરસાદ સ્વરૂપે ક્યાં આવતો, તો પૃથ્વી ઉપર, અને પૃથ્વીમાંથી તે પાછું પાણી નદી વાટે સરોવર વાટે ફરીથી પાછું ક્યાં જતો હતો, દરિયામાં, એટલે આખે આખું ચક્ર પૂર્ણ થયું। એવી જ રીતે આજે આપણે જે અભ્યાસ કરવાનો છે તે ચક્ર છે નાઇટ્રોજન ચક્ર, જે તમે વિદ્યાર્થી મિત્રો આકૃતિની અંદર જોઈ શકો છો। આખે આખું ચક્ર તમે જોશો તો તમને સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું એનો આઈડિયા આવી શકશે। સ્ટાર્ટિંગ થશે વાતાવરણની અંદર નાઇટ્રોજન રહેલો છે, અને આની પહેલાના લેક્ચરની અંદર ચર્ચા કરેલી હતી 78% નાઇટ્રોજન છે, પરંતુ 78% નાઇટ્રોજન હોવા છતાં મનુષ્ય ધારે તો આપણે નાઇટ્રોજન શ્વસનમાં લઈ શકતા નથી વિદ્યાર્થી મિત્રો, એટલે કે વાતાવરણની અંદર નાઇટ્રોજન 78% છે, પરીક્ષાની અંદર કદાચ 1 માર્કની અંદર ખાલી જગ્યામાં જોડકામાં ખરા ખોટામાં આ રીતે પ્રશ્ન પૂછી શકાય, એટલે આપણા જે નાઇટ્રોજન ચક્રની શરૂઆત થશે તે વાતાવરણની અંદર રહેલો નાઇટ્રોજન કેટલા ટકા રહેલા છે, તો કે 78% નાઇટ્રોજન રહેલો છે, જે મનુષ્યની અંદર થતી પ્રક્રિયાઓ માટે ખૂબ જ અગત્યનો છે। એમાંની પ્રક્રિયા તે છે એક તરીકે ઓળખીએ તો RNA, તમારા માટે કદાચ RNA છે એ નામ નવું હોઈ શકે, પરંતુ DNA એ નામ સાંભળેલું હોય। RNA નું ફૂલ ફોર્મ થશે રિબો ન્યુક્લિક એસિડ, જ્યારે DNA નું નામ થશે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, કે જે આપણા શરીરની અંદર શક્તિ માટેનું જે કાર્ય છે એના દ્વારા થાય છે। તો આ જે નાઇટ્રોજન છે આપણા માટે અગત્યનો છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે આ નાઇટ્રોજન પ્રાપ્ત કઈ રીતે થાય છે, મેં ચર્ચા કરી મુજબ કે વાતાવરણમાંથી ડાયરેક્ટ આપણે નાઇટ્રોજન વિદ્યાર્થી મિત્રો મેળવી શકતા નથી। તો એક એવી વનસ્પતિ છે જે વિદ્યાર્થી મિત્રો સિંબી કુળની વનસ્પતિ છે। હવે કોઈ કહી શકશે કે સિંબી કુળની વનસ્પતિ, વિદ્યાર્થી મિત્રો સિંબી કુળની વનસ્પતિમાં આવતા કોઈ પણ છોડનું નામ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। સિંબી કુળની વનસ્પતિ કઈ કઈ છે તમને હું એક ઉદાહરણ આપું છું, મગફળી। મગફળી છે એ સિંબી કુળની વનસ્પતિ આવે, તમારે અત્યારે હાલમાં પણ તમારા ખેતરની અંદર મગફળી વાવેલી હશે। મગફળીના નીચેના ભાગમાં જે મૂળ ગંડિકા આવેલી હોય છે, યાદ રાખજો મગફળીમાં નીચેના ભાગે મૂળ ગંડિકા આવેલી છે, આ સિંબી કુળની વનસ્પતિ, મેં એક તમને નામ આપ્યું છે મગફળી। આના સિવાય તમારે તમારા મનની અંદર કોઈ અન્ય વનસ્પતિ કે જે સિંબી કુળની વનસ્પતિ હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો। આ સિંબી કુળની વનસ્પતિમાં રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટર, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પરીક્ષાની અંદર પૂછી શકાય તેવો પોઈન્ટ, રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટર નામના બેક્ટેરિયા આવેલા હોય છે, જે વાતાવરણની અંદરથી સીધો નાઇટ્રોજન લઈ લેશે। વાતાવરણની અંદર નાઇટ્રોજન છે ખરો, પરંતુ તે આપણે લઈ શકતા નથી,
परंतु आ बने एटले के राइजोबियम अने एजेटोबेक्टर छे ए वातावरण अंदर थी नाइट्रोजन लई लिए छे अने ते नाइट्रोजन लई अने वनस्पति ने विद्यार्थी मित्रों आपसे अने आ वनस्पति छे आपणे खोराक नी अंदर लेशु खोराक में आपणे जे आरएनए अने डीएनए बनवा माटे जरूर छे तेनी अंदर उपयोग में लेवामां आवशे अने ते खोराक में लीधा पछी विद्यार्थी मित्रों आकृति नी अंदर पण दर्शाववामां आवेलू छे के ते मानव स्वरूपे ज्यारे मृत देह पामे अथवा तो जे नकामो कचरो बहार काढशे एटले के मळमूत्र स्वरूपे त्यारे नाइट्रोजन युक्त पदार्थ छे जमीन में जाए छे जमीन माथी फरीथी पाछा वातावरण अंदर कई रीते आवे छे तो के वीजळी थाय त्यारे विद्यार्थी मित्रों याद राखो वीजळी थाय त्यारे ऊंचा तापमान अने प्रेशर एटले के दबाण ने कारणे नाइट्रोजन नु सेमा रूपांतर थाय छे NO2 मां थाय छे जे पण तमने दर्शाववामां आवेलू छे जेने आपणे नाइट्राइट NO2 एटले नाइट्राइट अने NO3 एटले नाइट्रेट स्वरूप मां रूपांतरण थाय छे अने तेनी अंदर थी नाइट्रिफिकेशन ने कारणे आपणने छे ए वातावरण नी अंदर पाछो जाय वातावरण मांथी NH3 स्वरूपे जाशे अने त्यारथी फरीथी पाछू प्राणीओ अने वनस्पति ज्यारे मृत देह पामे एटले के मृत थाय त्यारे फरीथी पाछा जमीन में जाय छे अने जमीन में जई अने तेना विघटको विघटको एटले कोण कोण तो के बेक्टेरिया छे वायरस छे सूक्ष्म जीवो छे तेनुं विघटन करी नाखे छे अने आ विघटन करवाथी ते नाइट्रोजन जमीन में दाखल थाय छे अने त्यांथी पाछा वनस्पति लेशे अने एना द्वारा फरीथी पाछो आखे आखुं चक्र छे ए चाले छे एटले आनी अंदर वनस्पति द्वारा पाछा क्यां जाय छे मानवमां जाय छे मानव फरीथी पाछा मळ त्याग करशे मूत्र त्याग करशे उत्सर्जन करशे एने कारणे जमीनमां जाशे एटले आखे आखुं चक्र जे चाले छे तेने आपणे नाइट्रोजन चक्र तरीके ओळखी शकीए फरीथी टूंकमां केवुं होय तो कही सकाय के वातावरणनी अंदर रहेलो नाइट्रोजन आपणे डायरेक्ट लई शकता नथी तेने मूळगंडिकामां रहेला राइजोबियम अने एजेटोबेक्टर लेशे जे वनस्पतिने आपशे वनस्पति छे ए मनुष्य खासे एटले मनुष्यना शरीरमां जाशे एनी अंदरथी आरएनए अने डीएनए स्वरूपे उपयोग थई वधारानो नकामो कचरो फरीथी पाछो क्यां जाय छे जमीनमां जाय छे જમીનમાંથી ફરીથી પાછો વનસ્પતિ પણ ઉપયોગ કરી શકે છે એટલે આવી રીતે વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન ચક્ર છે પોતાની રીતે કાર્ય કરે છે એટલે આવી રીતે આપણે જુદા જુદા પ્રકારના ચક્રો વિશે ચર્ચા કરવાની છે એટલે ફરીથી પાછા જ્યારે મળશું ત્યારે કંઈક નવા જ આયામ સાથે ફરીથી મળશું અને વિદ્યાર્થી મિત્રો કદાચ કોઈને આ બાબતે પ્રશ્ન હોય તો ચોક્કસ नीचे कॉमेंट बॉक्स आपवामां आवेलुं छे तेनी अंदर कॉमेंट करी अने अमने जणावी शकशो त्यां सुधी दरेक विद्यार्थीओने जय स्वामीनारायण।